અને હવે જોઈએ સમાચાર સુપર ફાસ્ટ. મગફળી કાંડ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. અલગ અલગ શહેરમાં ધરણા બાદ પરેશ ધાનાણીએ જામનગરના હાપા ખાતે પ્રતિક ઉપવાસ કર્યા હતા. હાપા સ્થિત વેરહાઉસ નગર બહાર ધાનાણી કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સાથે ધરણા પર બેઠા. આ સમયે તેમની સાથે જામનગર કોંગ્રેસના નેતા વિક્રમ માડમ પણ હાજર હતા. પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો છે કે એપ્રિલ મહિનામાં ગોડાઉનમાં મગફળીમાં આગ લાગી હતી અને મગફળીની બોરીઓ બળીને ખાક થઈ હતી. આ મામલે પોલીસ પણ ફરિયાદ નોંધવામાં આવી હતી, પણ હજુ સુધી એક પણ આરોપીની ધરપકડ નથી કરાઈ. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે ભાવનગરના મહેમાન બન્યા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના હસ્તે ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટનું આ ખાતમુહૂર્ત કરાયું. 820 કરોડના ખર્ચે તૈયાર થનાર ભાવનગરથી અધિલાય સુધીના ફોરલેન રોડનું ખાતમુહૂર્ત કરાયું. સમગ્ર ગુજરાતમાં ગાજેલા મગફળી કૌભાંડને લઈને કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસી કાર્યકરો સોમવારે રાજ્યભરના 33 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજશે. જોકે વિરોધ પ્રદર્શન પહેલા જ કોંગ્રેસી કાર્યકરોએ ભાજપ પર આક્ષેપોનો મારો ચલાવ્યો. કહ્યું છે કે મગફળીની ખરીદી અને સંગ્રહ કરવાનું ભાજપનું આયોજનબદ્ધ કાવતરું છે. બનાસકાંઠામાં મગફળી કૌભાંડના પુરાવા મળી આવ્યા છે, જેમાં બે ખેડૂતોની જાણ બહાર મગફળીની ખરીદી થઈ હતી અને ખરીદીના નાણાં જાણ બહાર ખાતામાંથી ઉપાડાયા હતા. ખેડૂતોએ ક્યારેક મગફળી વાવી નથી ત્યારે ભાવરના ગોવિંદ રબારી સાથે છેતરપિંડી થઈ હતી. આ મામલે પીડિત ખેડૂતોએ તપાસની માંગ કરી છે. વાવના મફાજી ઠાકોરના કૌભાંડને લઈને આ માહિતી બહાર આવી છે. વર્ષ 2019ના લોકસભા લક્ષ્યને પાર પાડવા ભાજપે કમર કસી છે. લોકસભા પ્રભારી સીડી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગાંધીનગર લોકસભાના બૂથ કાર્યકરો સાથે ચર્ચા કરાઈ. કાર્યકરોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટેની સૂચના આપવામાં આવી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સોશિયલ મીડિયા અભિયાનને તેજ કર્યું છે. જીપીસીસી ખાતે તમામ વિધાનસભાના ઇન્ચાર્જ અને કોર્ડિનેટરની તાલીમ યોજવામાં આવી હતી. આ તકે કોંગ્રેસ દ્વારા એક બુક એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ અભિયાનને વેગવંતુ કરવા માટેની હાકલ કરી. આણંદના વિદ્યાનગરમાં યુવાની પીટાઈની ઘટનાએ ચકચાર જગાવી છે. આ યુવાન વિદ્યાર્થીનીને છેલ્લા ઘણા દિવસથી હેરાન કરતો હતો. આખરે ત્રસ્ત વિદ્યાર્થીએ તેને પકડીને જાહેરમાં ધોલાઈ કરી નાખી. રોમિયો યુવકની પીટાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. ભરૂચમાં સાપથી સાવધાન. ચોમાસામાં સાપના આતંકથી લોકો ભયભીત થઈ ઉઠ્યા છે અને સાથે જ ભરૂચ જિલ્લામાં છેલ્લા 40 દિવસમાં સાપ કરડવાના 31 જેટલા કેસ નોંધાયા છે, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો ચોમાસાના વરસાદી પાણી ઘરમાં જ ઘૂસી જાય છે, આથી સરિસૃપ જીવો પણ બહાર નીકળી રહ્યા છે અને માનવીનો પગ પકડતા તે માનવીને ડંખ મારે છે. આ ઉપરાંત આ સમયે સાપ ઈંડા પણ મૂકે છે અને આથી તે વધુ ખતરનાક બની જાય છે. અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે, જ્યાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. આજે શ્રાવણ માસના પ્રારંભ સાથે જ વરસાદની પુનઃ શરૂઆત થઈ છે, તો વરસાદ વરસતા ખેડૂતોમાં ફરી સારા પાકની આશા બંધાઈ છે. અમરેલી જિલ્લામાં પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે મેઘરાજા મહેરબાન થયા. લાંબા વિરામ બાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ થતા લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. વાત કરીએ ડાંગ જિલ્લાની, તો સાપુતારામાં આહલાદક વાતાવરણ સર્જાયું છે. વરસાદી માહોલ અને ધુમ્મસ વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે, તો બીજી તરફ ધુમ્મસના કારણે અકસ્માતનો ભય પણ વ્યાપી રહ્યો છે. કચ્છના બન્ની વિસ્તારમાં આવેલ સાધારા ડેમમાં લીકેજના કારણે હજારો ગેલન પાણીનો વેડફાટ થયો છે. આ ગાબડું ડેમની મુખ્ય લાઇનમાં જ પડ્યું, જ્યાં આવતીકાલે સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરાશે. અમદાવાદના ગુરૂકુળ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા આડેધડ અને ગેરકાયદેસર રીતે પાર્ક કરવામાં આવેલા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ. આ ડ્રાઇવમાં એસીપી સહિત પોલીસ કાફલો ડ્રાઇવમાં જોડાયો હતો. વડોદરામાં પણ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. શહેરના અલકાપુરી જીબી સર્કલ સહિત અલગ અલગ વિસ્તારોમાં આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરાઈ. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ બકરા બજારના દબાણ પર પાલિકાએ સપાટો બોલાવ્યો છે. બકરીદને ધ્યાનમાં લઈને આ બજાર ઉભું કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા પહેલા પણ બજાર સમિતિ લેવા માટે નોટિસ આપવામાં આવી હતી અને આખરે પાલિકાએ બકરા બજારના તમામ ગેરકાયદેસર પતરાના શેડને દૂર કર્યા.
अमदावाद में फरी एक बार भूवाओं की हेरिटेज सीटी जाने के सिद्ध थई रही है। अमदावाद जीवराज पार्क में वधु एक भूवाए आकार लीधो है। मेट्रो स्टेशन नीचे पड़ेलो आ भूवो 20 फूट ऊंडो है। आपने जणावी दईए कि शहर में आ 41मो भूवो छे। मोरबी रोड पर मार्ग अकस्मात में बे महिलाओं मौत निपजता उश्केरायेला लोकोए चक्काजाम सर्ज्यो हतो। राजकोटनी बे महिलाओं रोड क्रॉस करी रही हती अने ते दरमियान तेओ अकस्मातनो भोग बन्या हता। त्यारे लोकोए तात्कालिक स्पीड ब्रेकर बनावानी मांग साथे सरकार ने 24 कलाकनो अल्टिमेटम आप्यु छे। जो 24 कलाकमां स्पीड ब्रेकर नहीं बने तो गाम लोको फरी एकवार चक्काजाम करशे तेवी चीमकी उच्चारी छे। नेशनल हाईवे नंबर 8 पर सूरत नजीक चक्काजामना दृश्य सर्जाया हता। ओवरब्रिजनी गोकळगायनी गतिए चालती कामगीरीने लईने पिपोदरा सहित आसपासना गाम लोको द्वारा रस्ता रोकीने चक्काजाम करायो हतो, ज्यां कोसंबा पोलीसे स्थळ पर दौड़ी आवी ट्राफिक व्यवस्थाने संभाळी हती। मोरबीमां राजकोटना पीआई सोनारानी बदलीना विरोधमां वांकानेरना रंग पर नजीक ग्रामजनोए चक्काजाम कर्यो हतो। वाहनोनी लाइनो लगावी जता पोलीस काफलो घटना स्थळे दौड़ी गयो हतो अने परिस्थिति पर काबू मेळव्यो हतो। अमदावादना ओढ़वमां दम घूटाय छे। जी हां, वात छे ओढ़व विस्तारनी, ज्यां लोकोने पड़ी रही छे श्वास लेवामां मुश्केली। शिवम एस्टेट पासे कचरो सळगावाता लोकोने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। धुमाड़ाना कारणे लोकोने श्वास लेवामां मुश्केली पड़ी रही छे। आ साथे ज लोकोने आंखमां बढ़तरा जेवी फरियादो पण थई रही छे। स्थानिकोए अनेक रजूआतो करी छे, परंतु कचरो सळगावानी घटनाओ यथावत छे। बनासकांठा दाताना थलवाड़ा गामे खेत तलावड़ी कौभांड सामे आव्युं छे। अहीं खेत तलावड़ीना नामे बनासकांठा जमीन विकास निगम लिमिटेडना 5 कर्मचारीओए 5,26,110 रूपियानो नाणाकीय लाभ मेळव्यो छे। जे अंगेनी फरियाद एसीबी द्वारा नोंधवामां आवी छे। त्यारे आ मामले जयारे खेडूतोना निवेदनो लेवामां आव्या त्यारे खेडूतोए पण आ अधिकारीઓનો લૂલો બચાવ કરતા જોવા મળ્યા। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ચૂંટણી સંઘના પ્રચારમાં બબાલ થઈ હતી। વીએસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ સર્જાઈ હતી। પ્રચાર માટે પોલિટેકનિક કેમ્પસ ખાતે ગયેલા બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી। ફતેગંજ તેમજ સયાજીગંજ પોલીસે આ મામલાને થાળે પાડ્યો હતો। બનાવને પગલે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। સાતમા પગાર પંચને લઈને ઓલ ઇન્ડિયા રેલવે સ્ટેશનના માસ્ટર હડતાળ પર ઉતર્યા છે। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના રેલવે સ્ટેશન માસ્ટર એક દિવસની ભૂખ હડતાળ પર બેઠા છે। માસ્ટરોની માંગણી છે કે તેમના પગારમાં સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવે। રાજ્યના 4,000થી વધુ સ્ટેશન માસ્ટરો ભૂખ હડતાળ કરી રહ્યા છે। ઉનામાં સીઝનનો 50% વરસાદ પડ્યો છે, છતાં પણ પાણીની તંગી યથાવત છે। ઉનાના નવા બંદર ગામે છેલ્લા સવા મહિનાથી પાણી નથી આવતું। ગ્રામજનોનું માનીએ તો રાવલ જૂથ યોજનાની પાણીની પાઇપલાઇનમાં ખરાબીના કારણે પાણી લોકોના ઘર સુધી પહોંચી નથી શકતું। લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર આંખાડા કામ કરી રહ્યું છે। અરવલ્લીના મોડાસામાં જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। રસ્તા ઉપર બેસી રહેતા ઢોરને કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે। પંચમહાલ જિલ્લાના કંડાચ ગામે વાંદરાનો આતંક જોવા મળ્યો છે। ગામમાં 1,000થી વધારે કપિરાજો છે, જેમણે ગ્રામજનોની ઉંમરે હરામ કરી દીધી છે। અનેકવાર કપિરાજોએ મહિલા પર હુમલા કર્યા હોવાની ઘટના પણ બની ચૂકી છે। તો ખેતરમાં ઉગાડેલા પાકને પણ આ કપિરાજો નુકસાન પહોંચાડી રહ્યા છે। તો કેટલીકવાર કપિરાજો લોકોના ઘરમાં ઘૂસી રસોઈનો સામાન પણ રેલમછેલ કરી મૂકે છે। શામળાજી નજીક આવેલા દેવની મોરી વિસ્તારમાં દહેશત ફેલાવનાર દીપડો આખરે પાંજરેપુર આવ્યો છે। 15થી વધુ પશુઓની મારણ કરનાર આ દીપડાને પકડવામાં વન વિભાગ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં દીપડો પુરાઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। દીપડો પાંજરેપુરાની જાણ ગામ લોકોને થતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ઉલ્લેખનીય છે કે રેમની મોરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ દીપડાએ આતંક મચાવ્યો હતો। અત્યાર સુધી દીપડાએ આસપાસના ગામોના 15થી વધુ પશુઓનું મારણ કર્યું હતું। દીપડાના ભયથી લોકો સાંજ બાદ ઘરમાંથી નીકળતા પણ ડરતા હતા, તો પશુઓના મારણનું પ્રમાણ વધતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી, જ્યાં દીપડો પાંજરે પુરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો। તાપી જિલ્લાના સોનગઢમાં એક ખંડેર મકાનમાંથી માનવ કંકાળ મળી આવતા ચકચાર મચી ગઈ છે। સ્થાનિક લોકોએ કંકાળ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ તબીબોની ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી। પોલીસે કંકાળને પરીક્ષણ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। આણંદ ખંભાત નજીક આવેલ વત્રા સ્થિત શ્રી અજીતનાથ સ્વામી જિનાલયને તસ્કરોએ નિશાન બનાવ્યું છે। મધરાત્રે ત્રાટકેલા તસ્કરોએ ચાંદીના 3 મુગુટની ચોરી કરીને ફરાર થઈ ગયા। તસ્કરોનું કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે।
શામળાજી પાસે રૂપિયા 21.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. પાવડરની કોથળીની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન નાકામ બનાવી દેવામાં આવ્યો છે. રતનપુર ચેકપોસ્ટ પર ટ્રકમાંથી 443 પેટી દારૂ પકડી લેવાયો છે. પોલીસે 31 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે, જોકે ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. અમદાવાદના વિરાટનગરમાં એક મહિલાના પર્સની ચીલ ઝડપ થઈ. રૂપિયા 25,000ની રોકડ ભરેલી બેગ જૂઠવી બાઇક પર આવેલા ત્રણ ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા, જ્યાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી છે. ચેકપોસ્ટ નજીકથી ટ્રકમાંથી 31 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી લેવાઈ છે. આ ટ્રક હરિયાણાથી રાજસ્થાનના રસ્તે થઈ અમદાવાદ લઈ જવામાં આવી રહી હતી. ટ્રકમાં પશુઆહાર ભરેલા બારદાની આડમાં દારૂનો જથ્થો લઈને જવામાં આવી રહ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે દારૂ અને ટ્રક સહિત 41 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં નેશનલ હાઇવે 8 પરથી પોલીસે ગેરકાયદેસર ફિલિંગ સ્ટેશન ઝડપી લીધું છે, જેમાં રસ્તા જે સસ્તા ડીઝલના નામે બાયોડીઝલ વેચવામાં આવી રહ્યું હતું. પોલીસે 5100 લીટરના જથ્થા સાથે બે લોકોની પણ ધરપકડ કરી છે. ડિંડોલી બ્રિજ નીચેથી એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. 15 દિવસ અગાઉ ઉત્તરપ્રદેશથી સુરતમાં ધંધા રોજગાર અર્થે આવેલા યુવકને 1000 રૂપિયા માટે અજાણા શખ્સોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. અરવલ્લીના મોડાસામાં દારૂ ભરેલી બાઇક સ્લીપ થઈ જતા રોડ પર દારૂ ઢોળાયો હતો. પોલીસે આ બાઇકનો પીછો કરતા બાઇક ચાલકે સમતુલા ગુમાવતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેમાંથી પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી છે, જ્યારે એક બુટલેગર ફરાર થઈ ગયો છે. પંચમહાલના શિવરાજપુર નજીક જવાન પાસે ગંફાર અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ મુસ્લિમ પરિવારના 7 લોકોના મોત નિપજ્યા છે. આ તમામ મૃતકો બોડેલીના રહેવાસી છે. આ પરિવાર કારમાં જતો હતો ત્યારે જાંબુઘોડા શિવરાજપુર રોડ પર આવેલ જવાન ગામ પાસે કાર ખાડામાં ખાબકી હતી, જેના કારણે અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ નજીકના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ફાયર બ્રિગેડની એક ટીમ અને 108ની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ સાથે જે ઘાયલો છે તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના 7 બાળકોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બાળકોના મોતના આઘાતમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે. બજારોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એક વૃદ્ધે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના મણિનગર દક્ષિણી અંડરપાસનો આ બનાવ છે. બનાસકાંઠામાં થરાદના દેવપુરા પાટિયા પાસે ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એલપીજી ગેસનું ટેન્કર પલટી ખાઈ ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ ટેન્કર ચાલક જે ટેન્કર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે, ત્યારે ભાવિક ભક્તજનોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આજથી શિવ મંદિરોમાં ભક્તજનો ભગવાન મહાદેવના ચરણે નતમસ્તક થઈ રહ્યા છે. શ્રાવણ માસે હિન્દુ ધર્મમાં પવિત્ર મહિનો છે, ત્યારે આ મહિનામાં શ્રદ્ધાળુ ઉપવાસ કરે છે અને તેમના ઇષ્ટદેવ સમક્ષ નતમસ્તક થાય છે. ખાસ કરીને ભગવાન નીલકંઠના ચરણે પડીને પુષ્પનું ભાથું ભેગું કરે છે, તો પુણ્યનું ભાથું અહીં ભેગું કરવામાં આવે છે. આજથી તમામ શિવ મંદિરમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે. દેવાદિદેવ મહાદેવની આરાધનાનો મહાપર્વ એટલે શ્રાવણ માસ. પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. ગત બપોરથી જ ભક્તોનું આગમન શરૂ થઈ ગયું હતું, જ્યાં દાદાના દર્શનની એક ઝલક મેળવવા માટે ભક્તો મોડી રાતથી કતારોમાં લાગ્યા હતા. જ્યાં આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. તો દેવોના દેવ મહાદેવની આરાધનાનું પાવન પર્વ એટલે શ્રાવણ માસ. આજે શ્રાવણ માસના પાવન અવસરે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દાદાના દર્શન અને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી. તો નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પણ સવારથી જ ભક્તોની ભીડ જામી છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની મંગલા આરતી કરવામાં આવી. આ તરફ અમદાવાદમાં પણ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ દેવાદિદેવના દર્શનનો લાભ લીધો. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના જયનાદથી સમગ્ર માહોલ શિવમય બની ગયો. અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલા બિલેશ્વર મહાદેવ મંદિરમાં પણ વહેલી સવારે લોકો શિવજીના દર્શન માટે આવી પહોંચ્યા હતા. સમગ્ર વાતાવરણ જય ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
આવા જ કંઈક દ્રશ્યો સુરતના શિવાલયોમાં પણ જોવા મળ્યા, જે વહેલી સવારથી હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શ્રાવણ માસના પ્રથમ દિવસે શ્રદ્ધાળુએ દાદાના દર્શન, અભિષેક અને પૂજાનો લાભ લઈ ધન્યતા અનુભવી. અરવલ્લીમાં પણ શ્રાવણ માસના પહેલા દિવસે ભુવનેશ્વર મહાદેવના મંદિરે ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો અહીં શિવજીના દર્શને આવ્યા હતા. ભિલોડા તાલુકામાં આવેલ 5000 વર્ષ જૂના સ્વયંભૂ ભુવનેશ્વર મંદિર શિવનાદથી ગુંજી ઉઠ્યું હતું. ભૂદેવો દ્વારા જળનો અભિષેક, બલિપત્ર ચઢાવીને પૂજા કરાવવામાં આવી હતી. વર્ષોથી ચાલતી આવેલી પરંપરા આગળ ધપાવતા સુરતના રાંદેર ખાતે આ વર્ષે હોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાંદેરના ખારવા સમાજ દ્વારા આ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં ખલાસીઓ અલેસાવાળી નાવડી સાથે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે રાંદેર ગામનું નામ ભગવાન સૂર્યદેવના પત્ની રાંદલના નામ સાથે જોડાયેલું છે. તાપી પુરાણમાં પણ જેનો ઉલ્લેખ છે. એવા રાંદેર ગામનો આ સૌથી મોટો ઉત્સવ છે. ગામ લોકો રાંદેર માતા અને સૂર્યદેવની પુત્રી તાપી માતાની પૂજા કરે છે, જે બાદ આ સ્પર્ધા શરૂ થાય છે. વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્ર સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈને અમદાવાદમાં યોજાયેલ અખંડ ભારત સંકલ્પ દિવસમાં હાજરી આપી ડોક્ટર પ્રવીણ તોગડિયાના વિહિપમાંથી છૂટા પડ્યા બાદ વિહિપ અમદાવાદમાં આ મોટો કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં સુરેન્દ્ર જૈન સહિત ગુજરાતના વિહિપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ ત્રિશુલ દીક્ષા લીધી હતી અને હિન્દુત્વની રક્ષા માટેના શપથ લીધા. આ સમયે સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે રામ મંદિર બનીને જ રહેશે. અમદાવાદના કોટ વિસ્તારમાં આજે જૈન નગરયાત્રા યોજવામાં આવી. આ જૈન નગરયાત્રાનું આયોજન જિનાજ્ઞા યુવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના 63 સંઘ અને 55 જિનાલયો સાથે 6000થી વધુ લોકોએ ભાગ લીધો. રેલવે રોડ પર જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલયની રથયાત્રા કાળુપુર, રાયપુર ચકલા, માણેકચક, ખાડિયા, પાનકુર નાકા વિસ્તારમાં ફરી હતી. શિવરાત્રીના પાવન માસની સાથે સાથે મા દશામાના નવરાત્રીનો પ્રારંભ થયો છે. એટલે કે જ્યારે શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે દશામાના વ્રત કરનાર મહિલાઓ દ્વારા માતાજીની પરંપરાગત રીતે સ્થાપના કરી પૂજા આરતી કરાઈ હતી. 10 દિવસ ચાલનાર આ વ્રતનો પ્રારંભ થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. સાથે સમય થઈ ગયો છે સમાચાર સમાપ્તિનો, પણ વધુ સમાચારો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આ સિવાય પણ સોશિયલ મીડિયા થકી આપ અમારી સાથે જોડાયેલા રહી શકો છો. રજા આપશો. નમસ્કાર.